નમસ્કાર. ધોરણ 5 વિષય અંગ્રેજી એની અંદર આપણે ગયા વિડિયોની અંદર આપણી જે સ્વાધ્યાય પૂરી છે એની અંદર આપણે ક્વેશ્ચન નંબર 1 છે એ કમ્પ્લીટ થઈ ગયો છે. હવે ત્યાર પછી આજે આપણે જોઈએ ક્વેશ્ચન નંબર 2. એની અંદર આપણને આપેલું છે આપેલા ચિત્રના આધારે પ્રશ્નના જવાબ આપો. અહીંયા જે આપણને ક્વેશ્ચન આન્સર આપ્યા છે એ ક્વેશ્ચન આન્સર છે એમાં ક્વેશ્ચન છે આપણને વુ વડે પૂછવામાં આવ્યા છે. તો આગળ આપણે ગ્રામરનો ટોપિક સમજ્યા એમાં સમજી ગયા છીએ કે જ્યારે કોઈ પણ વ્યક્તિ છે એનું નામ જાણવા માટે વુ વડે પ્રશ્ન પૂછવામાં આવે છે. અહીંયા આપણને કેટલાક ચિત્રો આપેલા છે. દરેક વ્યક્તિ છે એ અલગ અલગ ક્રિયાઓ કરે છે. જેમ કે ઇમરાન નામની વ્યક્તિ છે એ પાણીમાં સ્વિમિંગ એટલે કે તરે છે. પછી રશ્મિ છે એ રસોઈ બનાવે છે. વેદ છે એ સંગીત ગાય છે. જય છે એ બોલને લાત મારે છે એટલે કે એને શું કહેવાય, કિકિંગ. કિકિંગ એટલે કે લાત મારવી. પછી હેમાબેન છે એ ફૂલ છે એ ચોંટી રહી છે. ત્યાર પછી વિક્રમ છે. ત્યાર પછી શોહન. મમતા છે એ પ્રાર્થના કરી રહી છે. મીરા છે એ કપડાં ધોઈ રહી છે. રાહુલ છે એ ક્લીન એટલે કે રૂમ છે એને સફાઈ કરી રહ્યો છે. દેવ છે એ બ્રશ કરી રહ્યો છે. અને હર્ષા છે એ ટીવી જોઈ રહી છે. ટીના છે એ દોરડા કૂદી રહી છે. દિવ્યા છે એ પુસ્તક વાંચી રહી છે. અને અમર છે એ પતંગ ઉડાડી રહ્યો છે. તો અલગ અલગ વ્યક્તિઓ અલગ અલગ ક્રિયાઓ આપણને અહીંયા બતાવવામાં આવી છે. હવે એના આધારે આપણે પ્રશ્નના જવાબ છે આપવાના છે. તો સૌથી પહેલો આપણને ક્વેશ્ચન પૂછવામાં આવ્યો છે એની પહેલા આપણે એક્ઝામ્પલ જોઈએ કે હુ ઇઝ ડાન્સિંગ, કોણ નાચી રહ્યું છે. તો હુ થી પ્રશ્ન પૂછવામાં આવ્યો. જોઈએ આપણે અહીંયા કે હુ થી આપણને પ્રશ્ન પૂછવામાં આવ્યો એના જવાબમાં એ વ્યક્તિ છે એનું નામ આવે છે. કોણ નાચે છે? તો કે વિક્રમ છે એ ડાન્સ કરી રહ્યો છે. પહેલો જ ક્વેશ્ચન આપણને પૂછવામાં આવ્યો છે હુ ઇઝ બ્રશિંગ ટીથ, કોણ પોતાના દાંત છે એ સાફ કરી રહ્યું છે. જુઓ જે ચિત્રમાં આપણને દેવ છે એ પોતાના દાંત સાફ કરે છે. તો જવાબ શું લખશું આપણે? દેવ ઇઝ બ્રશિંગ ટીથ. ત્યાર પછી આપણે બીજું જોઈએ હુ ઇઝ ક્લાઇમ્બિંગ અ ટ્રી, કોણ ઝાડ પર ચડી રહ્યું છે. તો જુઓ જોઈએ અહીંયા સોહન નામની વ્યક્તિ છે એ ઝાડ ઉપર ચડી રહ્યો છે. તો આપણે જવાબ શું લખશું? સોહન ઇઝ ક્લાઇમ્બિંગ અ ટ્રી. એવી રીતે ત્રીજું વાક્ય આપણે જોઈએ હુ ઇઝ સ્વિમિંગ, કોણ પાણીમાં તરી રહ્યું છે. તો સૌથી પહેલું ચિત્ર આપણે જોયું હતું કે ઇમરાન છે એ પાણીમાં તરી રહ્યો છે. તો ઇમરાન ઇઝ સ્વિમિંગ એટલે કે ઇમરાન પાણીમાં તરી રહ્યો છે. ત્યાર પછી નંબર 4 આપણને ચોથો ક્વેશ્ચન પૂછવામાં આવ્યો છે હુ ઇઝ વોચિંગ ટીવી, કોણ ટીવી જોઈ રહ્યું છે. તો હર્ષા ઇઝ વોચિંગ ટીવી. અહીંયા તમારે ખાસ ધ્યાન આપવાનું થશે કે પરીક્ષાની અંદર જો આપણને આ રીતના પ્રશ્ન જવાબ પૂછવામાં આવે તો સૌથી પહેલા આપણે શું કરશું, બધા ચિત્રો છે એને વ્યવસ્થિત જોઈ લેવાના છે. એ ચિત્રની નીચે આપણને એ વ્યક્તિનું નામ છે આપેલું હોય છે. એ નામ છે એ જોવાનું છે, શું ક્રિયા કરે છે એ જોવાનું છે. અને પછી આપણે પ્રશ્ન વાંચી અને એનો જવાબ કે હું થી પ્રશ્ન પૂછ્યો છે તો હું ની જગ્યાએ જે તે વ્યક્તિનું નામ આવે છે અને ત્યાર પછી એની જે ક્રિયા છે એ ક્રિયા ક્રિયાપદ મૂકી અને એની ક્રિયા છે એ બતાવવામાં આવે છે. ત્યાર પછી નંબર 5 હુ ઇઝ વોશિંગ ક્લોથ્સ, કપડાં કોણ ધોઈ રહ્યું છે. તો મીરા ઇઝ વોશિંગ ક્લોથ્સ એટલે કે મીરા છે એ કપડાં ધોઈ રહી છે. ત્યાર પછી હુ ઇઝ સ્કીપિંગ, કોણ દોરડા, સ્કીપ એટલે કે દોરડા કૂદવા, દોરડું કૂદવું. તો કોણ દોરડા કૂદી રહ્યું છે? ટીના ઇઝ સ્કીપિંગ એટલે કે ટીના છે એ દોરડા કૂદી રહી છે. હુ ઇઝ કુકિંગ, કોણ રસોઈ બનાવી રહ્યું છે. તો રશ્મિ ઇઝ કુકિંગ એટલે કે રશ્મિ છે એ રસોઈ બનાવી રહી છે. હુ ઇઝ પ્રેઇંગ, કોણ પ્રેઇંગ એટલે કે પ્રાર્થના, કોણ પ્રાર્થના કરી રહ્યું છે. તો મમતા ઇઝ પ્રેઇંગ. હુ ઇઝ ફ્લાઇંગ અ કાઇટ, કોણ પતંગ ઉડાડી રહ્યું છે. તો અમર ઇઝ ફ્લાઇંગ અ કાઇટ એટલે કે અમર છે એ પતંગ ઉડાવી રહ્યો છે. હુ ઇઝ રીડિંગ અ બુક, કોણ પુસ્તક વાંચી રહ્યું છે. તો દિવ્યા ઇઝ રીડિંગ અ બુક એટલે કે દિવ્યા છે એ પુસ્તક વાંચી રહી છે. હુ ઇઝ પિકિંગ ફ્લાવર્સ એટલે કે ફૂલ છે એ કોણ ચૂંટી રહ્યું છે. તો હેમા. ત્યાર પછી હુ ઇઝ પ્લેઇંગ ફૂટબોલ, કોણ ફૂટબોલ રમી રહ્યું છે. તો જય ઇઝ પ્લેઇંગ ફૂટબોલ એટલે કે જય છે એ ફૂટબોલ રમી રહ્યો છે. હુ ઇઝ સિંગિંગ, કોણ ગાઈ રહ્યું છે. તો વેદ ઇઝ સિંગિંગ એટલે કે વેદ છે એ ગાઈ રહ્યો છે. ત્યાર પછી છેલ્લો ક્વેશ્ચન હુ ઇઝ
હાઉસ કોણ છે ઈ ઘરની સફાઈ કરી રહ્યું છે તો રાહુલ ઇઝ ક્લીનિંગ ધ હાઉસ એટલે કે રાહુલ છે એ ઘરની સફાઈ કરી રહ્યો છે અહીંયા આપણે વો વડે પ્રશ્ન પૂછવામાં આવ્યા છે ચિત્ર આપણે આપેલું છે વ્યક્તિનું નામ આપણે આપેલું છે અને એના આધારે આપણે એના જવાબ આપવાના છે હવે ત્યાર પછીનો આપણે ક્વેશ્ચન નંબર 3 જોઈએ તો એની અંદર આપણે શું કરવાનું છે તો એની અંદર આપણે કોઈ પણ બે વ્યક્તિઓ છે જેમ કે ગુજરાતીમાં આપણે બે વ્યક્તિઓ વાતચીત કરીએ તો એને ગુજરાતીમાં સંવાદ કહેવામાં આવે છે તો એવી રીતે અંગ્રેજીની અંદર કોઈ પણ બે વ્યક્તિ છે એ જ્યારે વાત કરે છે તો એને ડાયલોગ કહેવામાં આવે છે શું કહેવામાં આવે છે ડાયલોગ તો અહીંયા આપણે કૌંસમાં આપેલો શબ્દ છે એનો ઉપયોગ કરી અને સંવાદ છે પૂર્ણ કરો કૌંસ આપણે આપેલા છે મિહિર અને અમન આ બે નામની વ્યક્તિ છે એના વિશેની આપણે અહીંયા વાત કરવામાં આવી છે તો ડાયલોગમાં સૌથી પહેલું વાક્ય છે એ મિહિર નામની વ્યક્તિ બોલે છે કે અમન પ્લીઝ હેલ્પ મી શું કહે છે કે શું તું મારી મદદ કરીશ પ્લીઝ એટલે અમન છે એને શું કહે કોઈ પણ વ્યક્તિ આપણને પૂછે કે તમે મારી મદદ કરશો પ્લીઝ તો આપણે શું હા અથવા તો ના માં જવાબ આપીએ તો એવી રીતે એના જવાબની અંદર અમન નામની વ્યક્તિ છે એને હા પાડે છે શું કહે છે યસ મિહિર એટલે કે હા હું તારી મદદ કરીશ મિહિર સેઝ પ્લીઝ કટ ધીઝ રિબન એટલે કે એને મદદ કરવાનું કહે છે એની પરમિશન લે છે અને જવાબ યસ માં આપી દીધો ત્યાર પછી સેના માટેની એને હેલ્પ જોઈએ છીએ તો કે રિબન છે એને કાપવા માટેની એની હેલ્પ જોઈએ છીએ એટલે કહે છે કે પ્લીઝ કટ ધીઝ રિબન એટલે કે આ રિબન છે એને તું કાપી દે અમન સેઝ હિયર યુ આર એટલે કે આ રિબન છે એ આ રિબન મિહિર સેઝ થેન્ક યુ એનું કામ પૂર્ણ થઈ જાય આપણે કોઈ પણ વ્યક્તિની મદદ કરી અથવા તો કોઈ વ્યક્તિ આપણને હેલ્પ કરે તો એ આપણી હેલ્પની જરૂર પૂરી થાય પછી આપણે એને થેન્ક યુ કહીએ છીએ એટલે મિહિર છે કે છે કે થેન્ક યુ અમન તારો આભાર એવી જ રીતે આપણને બીજો ડાયલોગ આપેલો છે શિક્ષક અને મોહન વિદ્યાર્થી અને વિદ્યાર્થી છે કોણ છે મોહન છે અને શિક્ષક છે આ બે વ્યક્તિઓ છે એનો ડાયલોગ આપણને આપેલો છે ટીચર સેઝ ડેસ મોહન શિક્ષક છે એ મોહનને પોતાની પાસે બોલાવે છે તો પોતાની પાસે તો શું કહેવાય કમ હિયર એટલે કે અહીં આવો મોહન મોહન સેઝ યસ મેડમ એટલે કે એના મેડમને એના શિક્ષકને હા પાડે છે કે યસ ટીચર સેઝ પ્લીઝ ગીવ મી યોર બુક એટલે કે પ્લીઝ મને તમારી બુક છે આપો મોહન સેઝ હિયર યુ આર એટલે કે આ રહી ટીચર સેઝ થેન્ક યુ મોહન ગો એન્ડ સિટ ડાઉન એટલે કે થેન્ક યુ જા અને હવે બેસી જા કૌંસમાં આપણને જે વાક્ય આપેલા હોય એ વાક્ય છે એને પહેલા આપણે બરાબર વાંચવાના પહેલા એને આપણે રીડ કરવાના કે કયું વાક્ય છે એ કેવી રીતે પહેલા આવે ત્યાર પછી આપણે ત્રીજો પેરેગ્રાફ જોઈએ તો રાજ અને રમણ નામની બે વ્યક્તિ છે એ બે વ્યક્તિ વચ્ચેનો ડાયલોગ આપણને આપેલો છે રાજ સેઝ હેલો રમણ એને કહે છે કે હેલો તો આપણે કોઈ પણ વ્યક્તિને હેલો કહીએ પછી શું કહીએ હાઉ આર યુ તમે કેમ છો એ રીતે કહીએ તો તમે કેમ છો એને અંગ્રેજીમાં શું કહેવાય હાઉ આર યુ તમે કેમ છો રમણ સેઝ આઈ એમ ફાઇન એટલે કે મને સારું છે થેન્ક યુ રાજ સેઝ હુ ઇઝ સી તેણી કોણ છે તેની સાથે કોઈ હોય છે એટલે એને પ્રશ્ન પૂછે છે કે પેલી કોણ છે તે રમણ સેઝ સી ઇઝ માય સિસ્ટર તે મારી બહેન છે એટલે એને કોઈ પણ વ્યક્તિ આપણી સાથે કોઈ વ્યક્તિ હોય તો આપણા ફ્રેન્ડ છે એ પૂછે છે કે આ કોણ છે આપણે કહીએ છીએ કે તે મારા ભાઈ છે બહેન છે અથવા તો આપણી સાથે જે વ્યક્તિ હોય આપણે કહીએ છીએ પછી આપણે એનું નામ પૂછીએ અથવા તો સામેવાળી વ્યક્તિ છે આપણને નામ પૂછે છે તો એને પ્રશ્ન કરે છે વોટ ઇઝ હર નેમ તેણીનું નામ શું છે રમણ સેઝ હર નેમ ઇઝ નિકિતા એટલે કે તેનું નામ નિકિતા છે તો આ રીતે રાજ અને રમણ પછી શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેનો ડાયલોગ આ રીતે ત્રણ ડાયલોગ છે એ આપણે અહીંયા પૂર્ણ કર્યા હવે ત્યાર પછી આપણને આપેલા છે ઉદાહરણ પ્રમાણે આપેલા શબ્દના વર્તમાન કાળના રૂપો છે પણ આપણને જે આ વર્તમાન કાળના રૂપો આપેલા છે એ આપણે અત્યારે આ વિડીયોની અંદર નહીં કરીએ પણ દરેક વિદ્યાર્થીને મારું કહેવાનું એટલું છે કે એક્શન વર્ડના આઈએનજી વાળા નિયમ છે જે આપણે ગ્રામરના ટોપિકમાં સમજી ગયા છીએ તો દરેક વિદ્યાર્થીએ એ નિયમ છે એ ફરી પાછા રિપીટ યાદ કરી લેવાના છે આગળના વિડીયોની અંદર આપણે એક્શન વર્ડના આઈએનજી વાળા એટલે કે વર્તમાન કાળના
છે એ આપણે આગળના વિડીયોની અંદર સમજશું. હરિઓમ અસ્તુ.